પાટણ લોકસભા ચૂંટણીમાં ચૂંટણી બહિષ્કારના લાગ્યા બેનરો. પાટણ લોકસભા બેઠકના કાંકરેજના કસલપુરા ગામના ગ્રામજનોએ માર્યા બેનરો. કાંકરેજના કસલપુરા ગામના ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારની ઉચ્ચારી ચીમકી. કસલપુરા ગામના ગ્રામજનોએ રોડ નહીં તો વોટ નહીંના માર્યા બેનરો. છેલ્લા 15 વર્ષથી રોડ માટે ગ્રામજનોએ રજૂઆત છતાં કોઈ ઉકેલ ન આવતા ચૂંટણી બહિષ્કારનો અપનાવ્યો માર્ગ. કસલપુરા ગ્રામજનો ગામના શિવ મંદિરમાં એકત્રિત થઈ શિવજીનો સોગંદ લઈ કર્યો નિર્ણય. માંગ નહીં સ્વીકારાય ત્યાં સુધી એક પણ રાજકીય પાર્ટીએ ગામમાં પ્રવેશ કરવો નહીં. સાથે બંને રાજકીય પાર્ટીના એક પણ ઉમેદવારોને નહીં આપે ગ્રામજનો વોટ. આમ ફરી એકવાર પાટણ લોકસભા બેઠકમાં સ્થાનિક પ્રશ્નની માંગ સાથે ચૂંટણી બહિષ્કાર. પાટણ જિલ્લા ચૂંટણી બહિષ્કારને લઈ રાજકીય ગરમાવો. રિપોર્ટર અરવિંદસિંહ પટેસરિયા, કાંકરેજ. તાલુકો કાંકરેજ, જિલ્લો બનાસકાંઠા, કસલપુરાથી ઓગણવા રોડ આજથી 15 વર્ષથી હાવ ભંગાર હાલતમાં પડેલો છે. દરેક અમે ધારાસભ્યોને રજૂઆતો કરેલી છે, આખા ગામ સમાજ તમે લેખિત રજૂઆતો કરેલી છે, પણ કોઈ એનું નિરાકરણ આવેલું નથી. જે રોડની સાઈડમાં અમારા ગામની અંદર 25 થી 30 સાધનો નાના મોટા છે, સકડાવાળા છે, એ લોકોને બહુ તકલીફ પડે છે. ટ્રેક્ટરવાળાને બહુ તકલીફ પડે છે. ટર્બાવાળા કોઈ નેચે એવી ખાડા પડી ગયેલા છે, કોઈ નેચે ઉતરી શકતું નથી. અને જે આજુબાજુના ખેતરો છે એ લોકોને કોઈ પણ પાક ફલીકરણ થતું નથી, અને કોઈ પણ પાકનું ફળ આવતું જ નથી. બાજરી કે બધા તમામ પાકો નિષ્ફળ જાય છે. એટલે આ અમારો રોડ સત્વરે તાત્કાલિક જો રોડ નહીં થાય તો અમે આ ચૂંટણીનો બહિષ્કાર કરવા છે. આખા ગામ સમસ્ત કસલપુરા તાલુકો કાંકરેજ જિલ્લો બનાસકાંઠા, મારું ગામ પાટણ સંસદમાં આવેલું છે, બરોબર. હવે અમારા ગામની હાલત એવી થઈ છે કે કોઈ કીધા જેવી નથી, બરોબર. 15 વર્ષથી અમારા ગામનો રસ્તો બિસ્માર હાલતમાં છે, પણ કોઈ ન્યાયતંત્ર કે સરકાર અમારા ગામનો કોઈ પણ ઉકેલ લાવતી નથી. ગ્રામજનોની વારંવાર રજૂઆત હોવા છતાં આજ દિવસ સુધી રસ્તો બન્યો નથી. હવે ગામને સસ્તા અનાજની દુકાન ઓગણવાડા આવેલી છે, તો એ દુકાનના રેશન માટે લેવા 5 કિલોમીટર ફરી અને જવું પડે છે. હવે આરોગ્ય કેન્દ્ર અમારું ઓગણવાડા આવેલું છે, તે પણ ઓગણવાડા જવા માટે 5 કિલોમીટર ફરી અને 200-200 રૂપિયા ભાડું રિક્ષાઓનું આપી અને જવું પડે છે, બરોબર. હવે 2 રૂપિયાના ઘઉં લેવા માટે 100 રૂપિયાની રિક્ષા કરવી પડે છે. તો ગામને આટલી બધી પડતી હાલાકી પણ કોઈ દૂર કરતું નથી. અને અમારું ગામ આજે શિવજી મંદિરની અંદર એકત્ર થઈ અને શિવજીની સાક્ષીએ દરેક મોહલ્લાના આગેવાનોની સાથે સોગન વિધિ કરી અને અમારા ગામના રોડનો ઉકેલ નહીં આવે તો રોડ નહીં તો વોટ નહીં, અને જે પણ તંત્રને આગળ દેખાય તો તત્વરે અમારા ગામની મુલાકાત લઈ અને 1 મહિનાની અંદર, જો સરકારને 1 મહિનો બાકી છે, જો રોડનો ઉકેલ લાવવો હોય તો 1 મહિનો છે, અને નહીં આવે તો અમારું આખું ગામ શિવજીની સાક્ષીએ સોગન વિધિ કરી અને ચૂંટણીનો બહિષ્કાર કરેલો છે. પાછળ કોઈ કહેવા આવશે તો કોઈ પક્ષની રાડ ઓભવામાં આવશે નહીં, બરોબર. દરેક સમાજના આગેવાનો બેઠા છે, દરેક સમાજની હાજરી છે, અને દરેકે સોગન વિધિ કરી અને ચૂંટણીનો આખા ગામે બહિષ્કાર કરેલો છે. અને ગામમાં વિદ્યાર્થીઓને જવા માટે 1 બસ નાઇટની આવે છે, પણ એ પણ હવે ચાલુ રહે એમ નથી. રોડ એટલો ખરાબ હાલતમાં છે, વિદ્યાર્થીઓને ઉંદરા બાઇક લઈને વહેલા 5 વાગે બીજી બસમાં મૂકવા જવું પડે છે. બસને ઓગણવાડાને કસલપુરા જવા માટે 1 કલાક થઈ જાય છે, બરોબર. આટલી ગામને પડતી હાલાકી છે, 108 ગામમાં આવતી નથી, બરોબર. પણ આ તંત્રને કસલપુરા ગામ કઈ ઊંઘમાં દેખાતું જ નથી કે ખબર જ પડતી નહીં. અને ખૂણાની અંદર છે એટલે કોઈ તંત્ર ગામને ધ્યાનમાં લેતું નથી. પણ આ ફરે ગામે એવો નિર્ધાર કર્યો છે કે રોડનો ઉકેલ ના આવે તો 1 પણ વોટ કરવાનો નથી. બોલો શંકર ભગવાનની જય.